વિસ્તારથી સમાચારમાં વાત કરીએ તો સુરત કોંગ્રેસના કાર્યકર્તા લલિત ડોંડા નામના વ્યક્તિએ શહેરની જાણીતી સ્કૂલ આશાદીપ સામે ગંભીર આક્ષેપો કર્યા હતા. તેમજ તેમણે આશાદીપના સંચાલક દ્વારા ધમકી આપવામાં આવી છે તેવું તેમણે જણાવ્યું હતું. જો કે આક્ષેપોને ધ્યાનમાં લઈને આશાદીપ સ્કૂલના સંચાલકે પણ ખુલાસા કર્યા હતા. સુરત કોંગ્રેસ કાર્યકર્તા લલિત ડોંડા નામના વ્યક્તિએ શહેરની જાણીતી સ્કૂલ આશાદીપ સ્કૂલ સામે ગંભીર આક્ષેપો કર્યા હતા. આક્ષેપો કરતા લલિત ડોંડાએ જણાવ્યું હતું કે આશાદીપ સ્કૂલમાં ફી ખૂબ જ વધારે લેવામાં આવે છે. તેમજ સ્કૂલ રવિવારે ચાલુ રાખવામાં આવે છે. તેમજ સ્કૂલમાં મેદાન પણ નથી, તેથી આવી સ્કૂલ સામે કાર્યવાહી થવી જોઈએ. લલિત ડોંડાએ જણાવ્યું હતું કે મહેશ રામાણી, કે જે આશાદીપ સ્કૂલના સંચાલક છે, તેમણે મને ધમકી આપી છે કે આ તારી બધી વસ્તુ બંધ કરી દે, નહીં તો જોયા જેવી થશે. તેમણે એવું પણ કહ્યું હતું કે સરતાના પોલીસ સ્ટેશનના પીઆઈ એનડી ચૌધરી અને પીએસઆઈ કાતરિયા દ્વારા ફરિયાદ નહીં લેવાતી હોવાનું આશાદીપ સ્કૂલના સંચાલકો પાસેથી પૈસા લઈ અને મામલો દબાવી દેવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે. આશાદીપના જે સંચાલકો દ્વારા વારંવાર ધમકીઓ આપવામાં આવી, કારણ કે મેં ફેસબુક ઉપર જે એની ફી વધારા મુદ્દે જે પોસ્ટ મૂકવામાં આવી હતી એના પર મને 5:30 વાગે ધમકીઓ મળી, મારી નાખવાની ધમકીઓ આપી. અને સરથાણા પોલીસ સ્ટેશનમાં મેં અરજી કરી તો સરથાણા પોલીસ સ્ટેશનના પીઆઈ એનડી જે એનડી ચૌધરી છે અને જે કાતરિયા મેડમ છે પીએસઆઈ, આ બંનેના ખીચા ભરી દેવામાં આવ્યા છે આશાદીપના સંચાલકો દ્વારા. કારણ કે જયારે પણ હું ફરિયાદ દાખલ કરવા જાઉં છું ત્યારે અલ્લા ટલ્લા કરે છે, અમરોલીનો બનાવ છે એવું બતાવે છે. એક બાજુ લેખિતમાં આપે છે અને બીજી બાજુ સરથાણા પોલીસ સ્ટેશનના પીઆઈ સાહેબ એવું કહે છે, તપાસ હું જ કરું છું, એના રેકોર્ડિંગ મારી પાસે છે એનડી ચૌધરી પીઆઈના. અને જે આશાદીપના રમત ગમતના મેદાનો નથી, કોઈ સુવિધા આપવામાં આવતી નથી. આશાદીપની અંદર દર રવિવારે સ્કૂલ ચાલુ રાખવામાં આવે છે, સંચાલકો દ્વારા વિદ્યાર્થીઓને ત્રાસ આપવામાં આવે છે અને શિક્ષકો દ્વારા શેક્ષીઓ કોમેન્ટો મારવામાં આવે છે. આ રીતના દબાવવાનો પ્રયાસ કરે છે વિદ્યાર્થીઓને. અને કોઈ બીજી જગ્યાએ અભ્યાસ લેવા જાય તો એને દબાવવામાં આવે છે, પ્રાઇવેટ ટ્યુશન ચલાવે છે. અને જે ટ્યુશન ચલાવે છે એની જે ફીની રસીદો આપવામાં આવતી નથી. અમે 28 તારીખે યોગી ચોક ખાતે ઉપવાસ ઉપર બેસવાના છીએ. જો ફી ઘટાડશે નહીં ત્યાં સુધી ઉપવાસ ઉપર બેસીશું. મહેશ રામાણી જે આશાદીપના સંચાલકો છે. સામી પક્ષે આશાદીપ સ્કૂલના સંચાલક મહેશ રામાણીએ જણાવ્યું હતું કે લલિત ડોંડાના આક્ષેપો તદ્દન ખોટા છે અને આશાદીપ સ્કૂલને બદનામ કરવાનું આ કારસ્તાન છે. આશાદીપ સ્કૂલ સુરતમાં હંમેશા નંબર 1 પરિણામ આપે છે, જેને લઈ આ તમામ દાવાઓ રજૂ કરવામાં આવ્યા છે. મહેશ રામાણીએ વધુમાં જણાવ્યું હતું કે મારા મોબાઈલ ફોનમાં વોટ્સએપના માધ્યમથી વાત કરવામાં આવી હતી અને વાતમાં તેમણે પૈસા માંગી અને સમાધાન કરવાની વાત કરી હતી. મહેશ રામાણી દ્વારા મોબાઈલ પરની વાતનો પુરાવો રજૂ કરાયો હતો. તેમણે જણાવ્યું હતું કે પૈસા પડાવવા માટે આવા તર્કડો રચવામાં આવ્યા છે. અમુક સ્કૂલ વિરોધી તત્વો કે જે કહી શકાય એવા વ્યક્તિઓ અત્યારે છેલ્લા 4 દિવસથી ફેસબુકના માધ્યમથી લોકોને ગુમરાહ કરી રહ્યા છે અને ઘણી બધી એવી ખોટી વાતો સમાજમાં ફેલાવી રહ્યા છે કે સંસ્થા આવું આવું કામ કરે છે, આ તે વસ્તુ કરે છે. તો અમને એવું લાગ્યું અને અમારી પાસે ફેસબુકમાં જવાબ માંગે તો અમને એમ ન લાગ્યું કે એમને જવાબ આપવો જોઈએ, એની કરતાં મીડિયાને ડાયરેક્ટ જવાબ આપવા જોઈએ. એના માટે થઈને અમે એક પ્રેસ કોન્ફરન્સ અત્યારે બોલાવી છે અને મીડિયા અમને જે ક્વેશ્ચન કરે, એમને જે કાઉન્ટર ક્વેશ્ચન હોય એના અમે આન્સર આપવા માટે રેડી છીએ. અમારા પ્રૂફ સાથે અમે અહીંયા બેઠા છીએ. અને ખાસ આ બધા અસામાજિક તત્વોને ખાસ એક જ વસ્તુ કે પૈસાનું અને થોડીક જે ઇમેજ હોય એને ડાઉન કરવા માટે આ વસ્તુ કરી રહ્યા છે. મારી પાસે ડાયરેક્ટ એમને માંગણી નથી કરી, પણ એવા એના ઘણા મિત્રોના ફોન અથવા એવા અમારા જૂના જે વિદ્યાર્થીઓ છે એમના પણ મેસેજ કે એવું ક્યારેક ક્યારેક બીજા થ્રુ આવે છે કે ભાઈ તમારે એમના પતાવટ કરવી હોય તો અમને કહેજો, અમે કરી આપશું, થોડા ઘણા પૈસા તો એ લેશે જ, તો જ એ વસ્તુ સ્ટોપ કરે છે. મેં કીધું શા માટે અમારે આ બધું આપવું જોઈએ? અમે સારી એક રેપ્યુટેડ સંસ્થા તરીકે કામ કરીએ છીએ, દર વર્ષે ગુજરાતમાં ટોપ લેવલનું રિઝલ્ટ આપીએ છીએ, એ તમે પણ બધા મીડિયા કર્મીઓ સાક્ષીઓ છો. અને અમારી જે ફી સ્ટ્રક્ચર છે આ બધી વસ્તુ એ અમે ગવર્મેન્ટના દાયરામાં રહીને જ બધું કામ કરીએ છીએ. બાકી ઘણા બધા એવા એમના પ્રશ્નો છે, તમે મને પૂછી શકો છો, હું એનો આન્સર તમને આપીશ. હવે એમનું પર્સનલ બેકગ્રાઉન્ડ તો નથી જાણતો, પણ વ્યક્તિઓ અમુક જેણે કીધું કે ભાઈ એ દર એક એક વ્યક્તિઓને ટાર્ગેટ કરે છે, કોઈ સમાજના નામાંકિત વ્યક્તિ હોય એમનું નાની કોઈ બી ભૂલ ચૂકો હોય એમને ગોતીને એમની પાસે ખંડણી માંગવી, એમની પાસે એને બદનામ કરવા, આ બધી વસ્તુઓ કરી અને એમની પાસે પૈસા પડાવવાનું કામ અને એ બધી વસ્તુ કરે છે. અને એને મારી સ્કૂલમાં મેઇન તકલીફ એવી લાગી કે મારી સ્કૂલમાં 2-3 વાર આવ્યો છે. એકવાર એડમિશન માટે તો મારી પાસે એડમિશનની જગ્યા નહોતો, અમે ના કીધી,
તો એવું કહે છે કે ભાઈ મને એડમિશન ન થાય એટલે હું આમ કરી લઈશ તેમ કરી લઈશ, એ બધી ધમકીઓ એને લાસ્ટ યર પણ આપી હતી. અને આવી બધી વસ્તુના કારણે ગત વર્ષે જે એનસીપીમાં એ પ્રમુખ પદ ઉપર હશે બરાબર નો ડાઉટ, તો એના પક્ષને પણ એવું લાગ્યું કે ભાઈ આ થોડુંક પક્ષનું નામ લઈને ખરાબ કામ કરીને સમાજમાં આવું કામ કરે છે, તો ત્યારે પણ એનું રાજીનામું લેવામાં આવ્યું હતું. અને આ વર્ષે પણ ફરી વાર એણે આ ટ્રાય કરી છે કે ભાઈ હું આવું કંઈ કરું તો એની ઇમેજ ઉપર કંઈક પ્રોબ્લેમ થાય અને એ અમને જે અમારે જોઈએ છે એવા પૈસા કે આ તે વસ્તુ અમને મળી રહે. મામલો હવે આમને સામનેનો થઈ ગયો છે ત્યારે લલિત ડોંડા હજુ પણ આ સ્કૂલ વિરુદ્ધ પુરાવા રજૂ કરશે, તેમજ આ મામલાની યોગ્ય તપાસ નહીં થાય તો 28 મે 2018 ના રોજ ભૂખ હડતાળ પર બેસે. લલિત ડોંડાના કહ્યા મુજબ આ મામલામાં ડીઈઓની પણ મહત્વની ભૂમિકા છે. ડીઈઓ પાસેથી આરટીઆઈ અરજી મારફતે જવાબ માંગતા તેમણે 3 સ્કૂલની જ માહિતી આપી હતી, તેમજ આ મામલામાં પોલીસ ખાતા પર કેસ દબાવવામાં લાગી છે. આ તમામ કેસની યોગ્ય અને ન્યાયિક તપાસ થાય તેવી માંગ કરી હતી. કેમેરામેન રાજેશ લિંબાસિયા સાથે દિવ્યેશ પરમાર, લાઈવ ગુજરાત, સુરત.